ઈડરમાં અલગ અલગ સ્થળોએ તસ્કરોનો તરખાટ. ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ 5 થી વધુ સોસાયટીઓના બંધ મકાનના ચોરોએ સફાઈ કરી. ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ શ્રી કૃષ્ણકુંજ સોસાયટી, સૌગુણા સોસાયટી અને સ્વપ્નદીપ સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. ઈડર વિસ્તારની સોસાયટીઓમાં જુદા જુદા સ્થળે બંધ મકાનોમાં ચોરોએ રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં ચોરો સોસાયટીમાં લગાવેલ સીસી કેમેરામાં કેદ થયા હતા. જુદા જુદા સ્થળે થયેલી ચોરીની ફરિયાદ સોસાયટીઓના ઘરમાલિકો દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી હતી, જેમાં સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી કર્યાની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેની આગળની તપાસ ઈડર પોલીસ ચલાવી રહી છે. હું છેલ્લા 7-8 વર્ષથી શ્રીકુંજ સોસાયટી ઈડરમાં રહી રહ્યો છું અને ગઈકાલ રાતે મારા ઘરે ચોરી થઈ છે અને એની FIR અમે લખવા આવી રહ્યા છે. ઈડરમાં 4-5 સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ રાતે અલગ અલગ સમયે ચોરી થઈ હોવા છતાં ઈડર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ લખાવવા અમે આવ્યા છીએ, છતાં પણ અહીંયા એક જ ફરિયાદ લખાવવામાં આવી છે અને બીજાને સાક્ષી બનાવવામાં આવ્યા છે. તો અમે અલગ અલગ FIR લખાવવા માંગીએ છીએ, છતાં પણ લખતા નથી. અને અત્યાર સુધી અમારી સોસાયટીમાં આજ સુધી કોઈ પણ પ્રકારનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું નથી અને આ પહેલાં અમારી સોસાયટીમાં 3-4 વખત ચોરી થઈ ચૂકી છે, છતાં પણ એનો કોઈ જ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. એના માટે અમે આજે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ, છતાં પણ બધાની ભેગી ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના સામે અમારો વિરોધ છે. મારું નામ કિરીટકુમાર રાઠોડ છે, સંકુલનગર સોસાયટીનો રહેવાસી છું. આજે 3 વર્ષથી સંકુલનગર સોસાયટીમાં રહું છું. વિષ્ણુ ઇન્ડસ્ટ્રી સામે સદાપુરા પાસે આ સોસાયટી આવેલી છે, પણ 3 વર્ષથી હું સોસાયટીમાં રહું છું, પણ હજી સુધી અમારા સોસાયટીમાં કોઈ પણ પ્રકારની પોલીસની પેટ્રોલિંગ થતી નથી અને અમારી સોસાયટીમાં 3 નંબરની ચોરી થઈ છે. આના પહેલા પણ અમારી સોસાયટીમાં ચોરી થઈ હતી, બાઇક ચોરી. એના માટે પણ અહીંયા જાણવા જોઈએ, અરજી પોલીસ સ્ટેશનમાં અમે આપેલ છે, પણ એનું પણ કંઈ નિરાકરણ આવેલું નથી અમારી સોસાયટી. અને બીજું, અમારી સોસાયટીમાં પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવેલી નથી. આની પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે. ટૂંકમાં અમારી સોસાયટીમાં એક પોલીસ તરફથી માનો કે સરકાર તરફથી ઓળમાયું વર્તન પણ ચાલી રહ્યું છે. મારું નામ કાનજીભાઈ ગલવાભાઈ વણકર છે. અમે ગઈકાલ સાંજે અમારા ગામમાં સત્સંગનો કાર્યક્રમ હતો એટલે અમે ઘેર ગયા હતા. એ દરમિયાન અમારા ઘરમાં રાતે ચોરી થઈ, એમાં અમારી સોનાની વીંટી અને અમારી મારી પત્નીના ચાંદીના દાગીના અને રોકડ આ બધું રાતે ચોરાઈ ગયું છે. અમારા ઘરમાં જે ચોર આવેલા એમના ચંપલ પણ અમારા ઘરમાં છે અને અમારું તારું તોડી નાખી અને અંદર પ્રવેશ્યા છે. ચોપાટમાં લાઇટ માટે ઘોડો હતો, એ ઘોડો પણ એમને ગુમ કરી દીધો છે અને ઘરમાં લાઇટ ચાલુ કરી અને એમને આ ચોરી કરેલી. બાજુવાળો ભાઈ જાગી જતા એને બહાર નીકળ્યો એટલે એને પથ્થર મારેલો, એટલે એ ભાઈએ અમને ફોન કર્યો એટલે રાતે અમે 3:37 આ વાત જાણી અને અમે પછી અમારા વતનમાંથી સાધન લઈ અને અહીંયા આવ્યા. એ પહેલાં તો પોલીસે સ્થળ પર આવી અને જોઈ અને લોકો જતા રહ્યા હતા અને ચોર એ પહેલા જતા અને કેમેરાનું જે ફૂટેજ છે બાજુમાં એમાં ચોર 4-5 ચોર દેખાય છે એટલે અને જે ભાઈએ આ જોયેલું એને 3 માણસોને તો દોડતા જોયા છે એટલે આ રીતે અમારા ઘરમાં રાતે ચોરી થયેલી છે. તમારા વિશે તમારું પેટ્રોલિંગ થાય છે ખરું? પોલીસ પેટ્રોલિંગ અત્યારે પોલીસ પેટ્રોલિંગ થતું નથી. ડોગ સ્ક્વોડ અમારે ત્યાં પોઈન્ટ મુકાય અને પોલીસની ગાડી પેટ્રોલિંગમાં આવે એવી અમારી ઈચ્છા છે. ઈડર ટાઉનની અંદર અલગ અલગ 3 સોસાયટી અંદર બંધ મકાનની હાલત હતો, ત્યાં તાળાની ચોરી થયેલી છે. એ પ્રમાણે એક છે કુંજ સોસાયટી, શ્રીકુંજ સોસાયટી, પછી એક સૌગુણ નગર સોસાયટી છે, સ્વપ્નદીપમાં એમ કુલ 3 જગ્યાએ ચોરી થયેલી છે. એનું કુલ ટોટલિંગ રોકડ અને સોના ચંદા દાગીના મળી 61,900 રૂપિયાની ચોરી થવા પામેલ છે. લાલજી દેસાઈ સાથે KTV ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા.